niin lento kuin Villalehden. આ વિડીયોમાં જે જેલની અંદર દેખાઈ રહ્યા છે કોઈ સામાન્ય દારૂ પીધેલો વ્યક્તિ નથી. આ ભાઈ એક પોલીસ કોન્સ્ટેબલ છે અને ડેડિયાપાડાના એમએલએ ચૈત્ર બસાવાની ઓફિસની બહાર એ નશાની હાલતમાં પહોંચે છે. ત્યાં ગાળાગાળી કરે છે અને પછી ઓફિસનું જે શટર હોય છે ત્યાં પેશાબ કરતા દેખાય છે. આ કોન્સ્ટેબલનું નામ પ્રદીપ વસાવા છે. તેની અટકાયત પણ થઈ જાય છે પણ અટકાયત બાદ પણ એ પોલીસ સ્ટેશનમાં ધમાલ મચાવે છે, પોલીસ સાથે મારમારી કરે છે. પોલીસ સ્ટેશનમાં ચૈત્ર વસાવાના સહયોગી જગદીશ વસાવા પહોંચે છે અને પછી ફરિયાદ નોંધાવે છે. ફરિયાદ મુજબ આ પોલીસ કોન્સ્ટેબલ રાત્રે ડેડિયાપાડાના લીમડા ચોક વિસ્તારમાં આવેલી ધારાસભ્યની ઓફિસે પહોંચી અને ત્યાં શટર પર પેશાબ કરે છે. ચૈત્ર વસાવા અને તેમના પરિવારજનોને બીભત્સ શબ્દોમાં ગાળો બોલે છે અને જાનથી મારી નાખવાની ધમકી આપે છે. પોલીસને જાણ કરતાં તેને પોલીસ સ્ટેશન લઈ જવામાં આવે છે. જોકે અહીંયા પણ તેને ધમાલ મચાવે છે. ચૈત્ર વસાવા અને અધિકારીઓ પોલીસ સ્ટેશન પહોંચે છે. ત્યારબાદ આરોપીના બ્લડ સેમ્પલ FSLમાં તપાસ માટે મોકલવામાં આવે છે. આ વિષય પર ચૈત્ર વસાવા ચૂપ છે પણ મોડી રાત્રે ડેડિયાપાડામાં શું થયું તે જુઓ. સમજો મેં નહીં લેમ તો બીજા લે. ના ના સાહેબ, અત્યારે સાગબારામાં આદિવાસી છોકરાઓને અમને નથી ખબર પણ કે તમે 700 થયો છે. તઈ 700 થયો છે તે મેં શું કહું છું, અત્યારે અમે ખાલી વિડીયો ઉતારી રહ્યા છે સાહેબ. શ્રી મેં શું કહું, અમારું બી માન રાખો પ્લીઝ પ્લીઝ પ્લીઝ. અમારું બી માન રાખો સાહેબ પ્લીઝ પ્લીઝ પ્લીઝ. સાહેબ અમારું બી માન રાખો. દર્શક મિત્રો, આજે અમે ડેડિયાપાડા પોલીસ સ્ટેશનમાં છે. એક પોલીસ કર્મી છે જે દારૂ પીને પોલીસ સ્ટેશનમાં હલ્લા મચાવી રહેલા છે. ડેડિયાપાડા દર થોડા દિવસે આવા કેસના કારણે ચર્ચામાં રહેતું હોય છે. થોડા દિવસ પહેલાં જ ડેડિયાપાડા ખાતે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈત્ર વસાવા વચ્ચે જાહેરમાં બબાલ થઈ હતી. એ વાત ધારાસભ્ય ચૈત્ર વસાવાએ DYSP લોકેશ યાદવને ફરિયાદ કરી હતી અને તેમના પર આક્ષેપ પણ લગાવ્યા હતા કે ભાજપના ઇશારે આ બધું જ થઈ રહ્યું છે, મારા પર ખોટા કેસ કરવામાં આવે છે. જોકે આ કેસમાં હવે શું નવું સામે આવે છે, આ કોન્સ્ટેબલ કોણ છે અને કેમ ચૈત્ર વસાવાને જાનથી મારી નાખવાની એ ધમકી આપી રહ્યા હતા એ આગળ જતા જ ખબર પડશે. અત્યારે આ વિડીયોમાં બસ આટલું જ. જો તમે અમને YouTube પર જોઈ રહ્યા હોય તો સબસ્ક્રાઈબ કરો, Facebook પર જોઈ રહ્યા હોય તો ફોલો કરો, અમારા વિડીયોને લાઇક અને શેર કરો.